પબ્લિકને હેલ્પ કરવા માટે પણ જે મૂકે છે જવાબો પહેલી કલાકમાં દોઢ કલાકમાં પણ એમાંથી ઘણા જવાબોની અંદર મેં જોયું કે થોડી કદાચ સમજવામાં મુશ્કેલી હોય અથવા ગેરસમજ અથવા ઉતાવળને કારણે એ જવાબો પ્રોપર નહોતા સજેસ્ટ થયેલા એવું મેં માન્યું મારામાં અમે ખાસ કાળજી રાખી છે કે ભલે કલાક મોડું થાય પણ બે એકદમ વ્યવસ્થિત અને સાથે ખાસ કઈ કાળજી રાખવી આ દ્રષ્ટિએ આના સોલ્યુશન આપ્યા હતા એનું કારણ માત્ર એટલું હતું કે નવા વર્ષમાં હવે દસમામાં આવનાર વિદ્યાર્થીઓને પણ કોઈ શીખવાની પણ બાબત મળી રહે માત્ર ખાલી મિકેનિકલી જવાબ ન મળે એવો મારો પ્રયત્ન હતો અમે સ્ટડી પોઈન્ટ અને હિતેન્દ્ર કાર્યા સમથિંગ ન્યૂ સમથિંગ ઇનોવેટિવ કરવા માટે અમસ્તા અમારા પર્સનલ ફિલ્ડમાં અમે મજૂર છીએ તો વધુ વાતોના વડા કરવાને બદલે મિત્રો બહુ ખૂબ ખુશી સાથે હું અત્યારે કહું છું કે ગઈકાલે રાત્રે સાડા બારે મેં જ્યારે વિડીયો લોન્ચ કર્યો હતો અને એની અંદર જે મેં સવાલો આપ્યા હતા ત્રણ માર્ક અને પાંચ માર્કના આજે મને ખુશી થાય છે કે આજના આ પેપર ની અંદર મારી પાસે જે માર્ચ બે હજાર ઓગણીસ નું આજનું પેપર છે તેમાં સી વિભાગમાં ખાસ સી વિભાગમાં મિત્રો સાત પ્રશ્નો કુલ પૂછે આપણને પાંચ દેવાના હોય જવાબ કે ઓપ્શન્સ એટલે અથવા હોય મિત્રો ચાર આપણા ગઈકાલના સજેશન્સના પ્રશ્નો પૂછાયેલા છે જે ખૂબ આનંદની વાત છે સ્ટડી પોઈન્ટ માટે કે અમારી મહેનત અમારી લગ્ન અને ઈશ્વરની કૃપા આને લીધે અમારા વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થયો છે કે જેમણે જેમણે અમારા સજેશન્સ મુજબ પ્રાયોરિટી આપીને તૈયારી કરી હતી તો આમાં મેં સજેસ્ટ કર્યા હતા એની સાથે પણ મેં સ્લાઇડ પણ આપેલી છે આ વિડીયોના અંતે જોજો અને સોલેનોઇડ એટલે શું એનાથી ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો આ એક આવ્યો છે પ્રશ્ન બીજો આવ્યો છે ડાય હાઇડ્રોજન વાયુ અમે ભારપૂર્વક કહેતા હતા મિત્રો રિપીટ થયો છે સાબુ અને પ્રક્ષાલક વિશે નોંધ લખો એમાં મેં સજેશન આપ્યું હતું પ્રક્ષાલકો વિશે નોંધ લખો ત્રણ માર્કમાં જ પૂછ્યું કહ્યું હતું જે માર્કમાં જે પ્રશ્નના અમે સજેસ્ટ કર્યા છે સ્ટડી પોઈન્ટ તરફથી તેટલા માર્કમાં જ તે પૂછાય છે મિત્રો ઇટ ઇઝ વન ગુડ અને પાંચ માર્ક ની અંદર વિભાગ ડીમાં મિત્રો કુલ પાંચ પ્રશ્નો કે જેની અંદર ત્રણ લખવાના હોય છે ત્રણ ત્રણ અમારા સજેસ્ટ પૂછાયા છે મિત્રો પાશ્ચીય સ્થાનાંતર મારી ખાસ ભારપૂર્વક ભલામણ હતી આપ ગઈકાલનો જ મારો વિડીયો લોન્ચ કરેલો છે જોઈ શકો છો

કાર્ય સદસ્ય અંગો જે બેઠો બેઠો સવાલ અમે સજેસ્ટ કર્યો તે આવ્યો છે નેનો ટેકનોલોજીના ઉપયોગો અને લાંબા ભૂતકાળવાળું વાક્યની રચના થોડી અલગ પણ ભૂતકાળમાં નેનો ટેકનોલોજીના પુરાવા આ એક જ વસ્તુ મુખ્ય સવાલ જે પૂછાયું હતું તો મિત્રો થેન્ક યુ વેરી મચ દર વખતે આવી રીતે અમે સજેશન્સ અમારા આપતા રહીશું મિત્રો પરીક્ષાનો માહોલ છે એટલે સજેશન્સ આપું છું અધરવાઇઝ મારો શોખ અને મારી મૂળ ઈચ્છા તો એ છે કે દરેક વિદ્યાર્થી કે જે પૈસા ખર્ચી નથી શકતા ટ્યુશનમાં જઈ નથી શકતા એ લોકોને શીખવવું તો જે કંઈ પણ અનુભવ અને સમય મારી પાસે છે એ અમે સ્ટડી પોઈન્ટમાં એવા વિદ્યાર્થી મિત્રો માટે જ આપવા માંગીએ છીએ અને ભવિષ્યમાં આપતા રહીશું ધોરણ છ થી દસમાં બધા જ વિષયો માટે મળતા રહીશું જોતા રહેજો સ્ટડી પોઈન્ટ અને ખાસ લાઈક કરવાનું ન ભૂલતા પ્રિસ્ક્રાઇ સબસ્ક્રાઈબ કરજો જ બરાબર છે થેન્ક યુ વેરી મચ ગુડ બાય થેન્ક યુ